हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं एसआर न्यूज़ गुजरात। प्लीज़ लाइक सब्सक्राइब एंड शेयर करो। मैं मीडिया को बुलाना नहीं चाहती थी, बट मेरी एफआईआर जो मैंने बोली थी वो लिखी नहीं गई है। उसमें मैंने जो बोला था वो ऐड नहीं किया गया है। 24 घंटे वहाँ पर रखा गया, मेरी पूछताछ हुई, मुझे धमकी भी काफ़ी दे रहे थे और मुझे मेंटली टॉर्चर बहुत किया गया है। तो मैं जिस हिसाब से एफआईआर बनाना चाहती थी उस हिसाब से बनी नहीं है। मेरा नाम एडवोकेट वीए शेख है जी। मामला तो क्या बलात्कार का मामला है और लड़की ने हमारी टीम से हेल्प मांगी, हमारी लीगल टीम है उनसे हेल्प मांगी कि भाई हमको लीगल सपोर्ट आप करो। तो हमने 181 पे फ़ोन करा, वहाँ से हमने उनको साथ में लेके आया और उसके बाद एफआईआर नो दी गई। उसमें से दो आरोपी का नाम लिया गया लेकिन पुलिस ने एक आरोपी को शक का लाभ देके छोड़ दिया, दूसरे आरोपी को अरेस्ट किया। ओनली फॉर 376 की कलम लगाई, बाकी सेक्शन तो लगा ही नहीं। जैसे मान लो उसको विश्वास के ट्रस्ट देके उसको विदेश में नौकरी ले जाने के बहाने कि भाई आपको नौकरी विदेश में मिलेगी, ऐसा ट्रस्ट देके उसके बाद बलात्कार किया गया। लेकिन जो विश्वासघात किया उसका वो कलम भी नहीं लगाई। और लड़की का कुछ स्टेटमेंट ऐसा है कि मुझे कुछ नशा जैसा कुछ दिया गया था, तो 328 की सेक्शन वो भी नहीं लगाई, ना 406 की सेक्शन लगाई है। ये इसमें बाकी रह गया है एफआईआर में। आरोपी अगर 376 सेशन ट्राइबल गुना बनता है तो उसके हिसाब से उसको बेल तो मिली नहीं होगी, आई थिंक वो सेंट्रल जेल में ही होगा, तो सेंट्रल जेल में ही होना चाहिए। 376 में बेल तो मिलना मुश्किल है। બે દિવસ પહેલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આવી પોતાની ફરિયાદ જાહેર કરેલી છે। ફરિયાદની હકીકત અનુસાર એ મહિલાના લગ્ન આજથી 3-3.5 વર્ષ પહેલાં થયેલ હતા અને ત્યારબાદ છેલ્લા 1.5 વર્ષથી તેના પતિથી અલગ છૂટાછેડા રહે છે અને સંતાનમાં એક દીકરી છે। આ મહિલા પોતાના પિતાના ઘરે રહે છે। આ મહિલા પોતે એક પ્રાઇવેટ કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે છેલ્લા 2-3 મહિનાથી નોકરી કરતા હતા, જે દરમિયાન તેની ઓળખાણ એક યુવક સાથે થયેલી અને આ મહિલા વિદેશમાં નોકરી કરવા જવા માટે ઈચ્છા ધરાવતા હોય તે યુવક એને કીધેલ કે તમારા વિદેશમાં નોકરી કરવા માટે પાસપોર્ટ વિઝાના પેપર્સ આ બધું બનાવવામાં હું તમને હેલ્પ કરી આપીશ એવી ઓળખાણ થયેલી। ત્યારબાદ 4 દિવસ પહેલાં યુવકે આ બેનને ફોન કરી અને એવું કીધેલ કે તમારા વિઝા અને પાસપોર્ટના બધા પેપર્સ તૈયાર કરાવવા માટે તમારે મારી સાથે આવવું પડશે, આપણે ફોટા પડાવવાના છે ને પેપર્સ તૈયાર કરાવવાના છે, તો તમે આવો। ત્યારબાદ આ બેન પોતાનું એક્ટિવા લઈ અહીંયાથી એક ત્યાં હોટલમાં બોલાવેલા, તે હોટલમાં જઈ યુવકે આ બેનની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો અને એમ પણ કહેલ કે જો તમારે વિદેશમાં જવા માટે પેપર્સ તૈયાર કરવા હોય તો મારી સાથે તમારે શરીર સંબંધ બાંધવો પડશે, જેના બીજા દિવસે બેને આવી પોલીસમાં ફરિયાદ દાખલ કરેલી છે। ફરિયાદના આધારે અને ત્યાં હોટલના આધાર પુરાવા મેળવી આરોપીને ધરપકડ કરી અને તેમની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે અને પૂરતો પુરાવા એકત્રિત કર્યો છે। હાલ આરોપીએ બેનને લાલચ આપી અને તેમની વિરુદ્ધમાં શરીર સંબંધ બાંધેલો તેની વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે। તપાસમાં બીજું કોઈ સંડોવાયેલું હોય તેવો કોઈ પુરાવો મળ્યો? હાલના સંજોગોમાં આ બનાવમાં બીજું કોઈની સંડોવણી જણાઈ આવેલ નથી। જે હોટલમાં તેમણે શરીર સંબંધ બાંધેલો તે જગ્યાએ યુવક અને યુવતીએ બંને પોતાના ઓરિજિનલ આધાર કાર્ડ અને ઓરિજિનલ આધાર પુરાવા આવી અને ત્યાં રૂમ બુક કરાવેલો હતો, તેથી હોટલ માલિકની આમાં કોઈ પણ પ્રકારની સંડોવણી નથી। બેનનું કેવું એવું છે કે મેં જે ફરિયાદ લખી એ પ્રમાણે સાહેબે લખી નથી ફરિયાદ, અધૂરી ફરિયાદ છે એમ કે છે, કલમ મેં કીધું એ પ્રમાણે એમણે એફઆઈઆર લખી નથી એવું કહે છે બેન। બેને પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ જાહેર કરી તે મુજબ પોલીસે ફરિયાદ લખેલી છે, એમાં કલમ એક જ ઉમેરી છે એમ કે બીજી કલમ એમ કે જે મને પીવડાવી દીધું ને એ બધું કરી એ ટાઈપની કોઈ પણ કલમ લખાવવામાં આવી નથી, એમ નશાયુક્ત પદાર્થને જે મને પીવડાવ્યો છે એના એ બાબતમાં કોઈ કલમ લગાવવામાં આવી નથી, એમ એનો ઉલ્લેખ એ બેને ફરિયાદ આપતી વખતે કરેલ। ઓકે, થેન્ક યુ।